હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ભાવિનીઝ કિચન ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું બજાર કરતાં પણ ટેસ્ટી ક્રીમી અને ડિલિશિયસ એવો મેંગો આઈસ્ક્રીમમાં કોઈ કોઈપણ જાતનો કલર કે કેમિકલનો ઉપયોગ નથી કરવાના છતાં પણ આઈસ્ક્રીમ છે તે બજાર કરતાં પણ ટેસ્ટી બનીને તૈયાર થાય છે આજનો આઈસ્ક્રીમ એ હોમમેડ આઈસ્ક્રીમ છે જે ઓછા સમયમાં અને ઓછી કિંમતમાં ઘરે જ એકદમ ક્રીમી અને ડિલિશિયસ એવો મેંગો આઈસ્ક્રીમ છે તે બનીને તૈયાર થાય છે મેંગો આઈસ્ક્રીમ છે તે બાળકોને સર્વ કરી શકો છો અને બાળકોને પણ બહુ ટેસ્ટી લાગે છે તો આઈસક્રીમ બનાવવા માટે મેં એક લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે હવે જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે અને વાસણમાં લીટર દૂધ લઈ લેવાનું છે હવે દૂધને ગરમ નથી કરવાનું હવે એક લીટર દૂધ લીધું છે તેના પ્રમાણમાં મેં ચારસો ગ્રામ ખાંડ લીધી છે ખાંડનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે અને ઓછું કરી શકો છો એક લીટર દૂધ લીધું છે તેના પ્રમાણમાં ચારસો ગ્રામ ખાંડ છે તે બરાબર માપ છે મિલ્ક પાવડર લેવાનું છે મિલ્ક પાવડર છે તે પણ મેં બે કપ લીધો છે માપમાં ચારસો ગ્રામ મિલ્ક પાવડર લીધો છે અને વન એન્ડ થર્ડ કપ કોર્ન ફ્લાર લેવાનો છે કોર્ન ફ્લાર ઉમેરવાથી આઈસક્રીમ છે તે ઘટ બને છે હવે મિલ્ક પાવડર અને કોર્ન ફ્લારને સારી રીતે મિક્સ કરવાનું છે એટલે કોઈ પણ જાતના લમ્સ ન રહે તે રીતે આ રીતે મિક્સ કરવાનું છે જો તમારે ડાયરેક્ટ દૂધમાં મિક્સ ના કરવું હોય તો એક બાઉલમાં થોડું દૂધ લઈ લેવાનું છે અને પછી તેમાં મિલ્ક પાવડર અને કોર્ન ફ્લાર છે તેને ઉમેરી અને એક સ્લરી ટાઈપ રેડી કરી અને પછી પણ તમે દૂધમાં ઉમેરી શકો છો હવે ગેસને ચાલુ કરવાનું છે અને ધીમા ગેસ પર દૂધને થવા દેવાનું છે અને કન્ટિન્યુ દૂધને હલાવતા જવાનું છે કોર્નફ્લાવર ઉમેરવાથી દૂધ છે તે નીચે ચોંટી જાય છે એટલે અહીંયા કન્ટિન્યુ દૂધને હલાવતા જવાનું છે અને થવા દેવાનું છે દૂધ છે તે એકદમ ઘટ થાય ત્યાં સુધી થવા દેવાનું છે તમે જોઈ શકો છો કે ચાર મિન જેવું થઈ ગયું છે અને દૂધ છે તે ઘટ થઈ ગયું છે એટલે આઈસ્ક્રીમ માટેનો બેઝ છે તે રેડી થઈ રહ્યો છે હજુ પણ દૂધને થવા દેવાનું છે એકદમ ઘટ થાય એટલે વધારે પણ ઘટ નથી થવા દેવાનું થોડુંક એવું ઘટ થાય ત્યાં સુધી થવા દઈશું અને દૂધ છે તે ઠંડુ થશે પછી પણ ઘટ થાય છે એટલે મીડિયમ એવું ઘટ થાય જેમ કે રબડી ટાઈપ રબડી કરતાં પણ થોડુંક એવું ઘટ થાય ત્યાં સુધી થવા દેવાનું છે અને ગેસની ફ્લેમ છે તે ધીમી જ રાખવાની છે ફ્રેન્ડ્સ તમે જ્યારે પણ આઈસ્ક્રીમ બનાવો છો ત્યારે બેઝ છે તે આ રીતનો હોય છે પછી તમારે જે પણ ફ્લેવરનો આઈસક્રીમ બનાવવો હોય જેમ કે કોકોનટ આઈસ્ક્રીમ ચોકલેટ આઈસ્ક્રીમ મેંગો આઈસ્ક્રીમ ચીકુ આઈસ્ક્રીમ તે તમારે એડ કરવાનું છે પણ બેઝ છે તે આ રીતનો રેડી થાય છે આજે આપણે મેંગો આઈસ્ક્રીમ બનાવીએ છીએ એટલે મેં અહીંયા ચાર કેસર કેરી લીધી છે કેરીને સારી રીતે ધોઈ લેવાની છે અને ઉપરની છાલ છે તેને કાઢી લેવાની છે આપણે અહીંયા ચાર કેરી લીધી છે એમાંથી એક કેરી લેવા દેવાની છે જે ઉપરથી ગાર્નિશિંગમાં યુઝ કરીશું એટલે એક લીટર દૂધ લીધું છે તેના પ્રમાણમાં ત્રણ કેરીનો લેવાના છે હવે કેરીનો અંદરનો પલ્પ છે તેને એક બાઉલમાં લઈ લેવાનો છે એટલે ત્રણેય કેરીની ઉપરની છાલ છે તે કાઢી લઈશું અને નાના પીસીસમાં કટ કરી અને એક બાઉલમાં લઈ લઈશું મેંગો આઈસક્રીમ બનાવવા માટે કેરી છે તે તમે કોઈ પણ લઈ શકો છો અહીંયા મેં કેસર કેરી લીધી છે પણ તમારે કેસર કેરી ના લેવી હોય તો બીજી કેરી પણ લઈ શકો છો પણ કેરી ખાટી છે કે મીઠી છે તે એકવાર ચેક કરી લેવાની છે જો કેરી વધારે ખાટી હોય તો ખાંડનું પ્રમાણ તમારે વધારે લેવાનું છે અહીંયા મેં કેસર કેરી લીધી છે તો તે મીઠી છે એટલે મેં ચારસો ગ્રામ ખાંડ ઉમેરી છે અહીંયા કેરીની છાલ છે તેને કાઢી અને આ રીતે પલ્પ છે તે એક બાઉલમાં લઈ લઈશું જો તમારે અંદરનો પલ્પ ના લેવો હોય તો આ રીતે નાના પીસીસમાં પણ કટ કરી શકો છો તો આપણે ત્રણેય કેરી લીધી છે તેને આ રીતે પીસમાં કટ કરી લઈશું તો આ રીતે ત્રણ કેરીના ટુકડા છે તે કરી લીધા છે તો હવે મિક્સર જાર લેવાનો છે અને જારમાં કેરીના પીસીસ છે તે લઈ લેવાના છે અને એકદમ ફાઇન પેસ્ટ રેડી કરી લેવાની છે અહીંયા મેંગો આઇસને બનાવીએ છીએ તેની એકદમ પ્યુરી રેડી કરવાની છે ડાયરેક્ટ પીસીસ છે તે નથી એડ કરવાના એટલે એકદમ ફાઇન પેસ્ટ છે તે રેડી કરવાની છે તમે જોઈ શકો છો કે કેરીના એકદમ ફાઇન પ્યુરી છે તે રેડી થઈ ગઈ છે હવે દૂધ પણ આપણું ઠંડુ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે દૂધ છે તે ઘટ થઈ ગયું છે એકદમ રબડી કરતાં પણ વધારે ઘટ છે તે થઈ ગયું છે દૂધ એકદમ રૂમ ટેમ્પરેચર કરતાં પણ વધારે ઠંડુ થઈ ગયું છે તો દૂધને પણ આપણે જારમાં લઈ લેવાનું છે કેમ કે અહીં આપણે પ્લેન કેરીનો પલ્પર લીધો છે આઈસ્ક્રીમનો બેઝ રેડી કર્યો હતો તે અંદર ઉમેરવાનો છે બધું એક સાથે નથી ઉમેરવાનું થોડું ઉમેરવાનું છે અને એકદમ પ્યુરી ટાઈપ રેડી કરી લઈશું તમે જોઈ શકો છો કે કેરીનો કલર છે તે એકદમ ચેન્જ થઈ ગયો કેમ કે આઈસ્ક્રીમનો જે બેઝ રેડી કર્યો હતો તે જારમાં ઉમેર્યો છે તેથી તેનો કલર છે તે એકદમ ચેન્જ થઈ ગયો અહીંયા આપણે કોઈ પણ કલર કે કેમિકલનો યુઝ નથી કર્યો છતાં પણ તેનો કલર છે તે એકદમ સરસ થઈ ગયો છે હવે અહીંયા મેં ક્રીમ લીધી છે જે વ્હીપ ક્રીમ આવે છે તે લીધી છે તમારે ક્રીમ લેવી ના લેવી તે ઓપ્શનલ છે જો તમારે ક્રીમ ના લેવી હોય તો તમે ક્રીમને સ્કીપ પણ કરી શકો છો પણ અહીંયા મેં બે મોટી ચમચી જેટલી વ્હીપ ક્રીમ લીધી છે અને આ રીતે ક્રીમને બીટ કરી લઈશું ગરમીનું પ્રમાણ વધારે છે તો તમે નીચે બરફ રાખીને પણ ક્રીમને બીટ કરી શકો છો ક્રીમ છે છે તે થઈ ગઈ તો હવે જે રેડી કરીને રાખ્યો હતો તે ક્રીમમાં લઈ લેવાનો છે અને એક મિનિટ માટે ક્રીમને બીટ કરી લઈશું જેથી એકદમ ક્રીમી ટેક્ચર છે તે આવી જશે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ ક્રીમી ફોર્મમાં આપણો આઈસ્ક્રીમનું સ્ટ્રેક્ચર છે તે આવી ગયું છે કેરીનો પલ્પ જે મિક્સર જારમાં રેડી કરીને રાખ્યો હતો તે બાઉલમાં લઈ લેવાનો છે અને ફરી વાર ક્રીમને બીટ કરી લઈશું તો ક્રીમ છે તે એકદમ ક્રીમી ફોર્મમાં આવી જશે જે માર્કેટમાં અને બજારમાં મેંગો આઈસ્ક્રીમ મળતો હોય છે તે એકદમ ક્રીમી ટાઈપમાં હોય છે તેવો જ આઈસક્રીમ છે તે ઘરે બનીને તૈયાર થાય છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને અને મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો કે તમને આ મારી મેંગો આઈસ્ક્રીમની રેસીપી કેવી લાગી આપણો મેંગો આઈસ્ક્રીમ છે તે રેડી થઈ ગયો છે પણ હજુ આઈસ્ક્રીમ આપણો રેડી નથી થયો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમની થિકનેસ છે તે આ રીતની હોવી જોઈએ હવે આઈસ્ક્રીમને બોલમાં લઈ લેવાનું છે અને ઢાંકણ ઢાંકી અને ઓવરનાઈટ ફ્રીજમાં સેટ થવા મૂકી દેવાનું છે અને જો તમારે ઓવરનાઇટ ફ્રીજમાં સેટ થવા ના મૂકવું હોય તો બાર કલાક માટે આઈસક્રીમને ફ્રીજમાં સેટ કરવા મૂકી દેવાનું છે બાર કલાક જેવું થઈ ગયું છે આઈસ્ક્રીમને આપણે દસ મિનિટ માટે બાર મૂકી રાખવાનું છે કેમ કે આઈસક્રીમ છે તે સરસ એવો સેટ થઈ ગયો છે એટલે દસ મિનિટ માટે થોડુંક સેટ થવા મૂકી દઈશું હવે આઈસ્ક્રીમને એક બીજા બોલમાં લઈ લેવાનું છે અને બીજી વાર આઈસ્ક્રીમને બીટ કરવાનું છે આઈસ્ક્રીમને બીટ કરવાથી એકદમ ક્રીમી આઈસક્રીમ છે તે રેડી થાય છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો માર્કેટમાં જે આઈસ્ક્રીમ મળતો હોય છે તેવો જ આઈસ્ક્રીમ ઘરે બનીને તૈયાર થાય છે તે પણ ઓછા સમયમાં અને ઓછી કિંમતમાં એક લીટર દૂધમાંથી બહુ બધું આઈસ્ક્રીમ છે તે બનીને તૈયાર થાય છે બાળકોની સ્કૂલમાં વેકેશન છે ત્યારે ગરમીનું પ્રમાણ પણ વધારે છે ત્યારે બાળકોને ઠંડો ઠંડો એવો મેંગો આઈસ્ક્રીમ છે તે સૌ કરી શકો છો અહીંયા આઈસ્ક્રીમમાં કોઈ પણ કેમિકલ કે કલરનો ઉપયોગ નથી કર્યો તમારે કલર એડ કરવો હોય તો પણ તમે ઉમેરી શકો છો પણ કલર નહીં ઉમેરો છતાં પણ આઈસક્રીમ છે તે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તમે જોઈ શકો છો કે એકદમ ક્રીમી અને દાણેદાર અને ડિલિશિયસ એવો મેંગો આઈસક્રીમ છે તે બનીને તૈયાર થઈ ગયો છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં પણ જરૂર જણાવજો કે આજની મારી મેંગો આઈસની રેસીપી તમને કેવી લાગી તો મેંગો આઈસક્રીમ તો બનીને તૈયાર થઈ ગયો છે તો એ ટાઇટ ડબ્બો લેવાનો છે અને ડબ્બામાં આપણે મેંગો આઈસક્રીમ છે તેને સેટ થવા મૂકી દેવાનો છે અહીંયા ઓવરનાઇટ આઈસક્રીમને સેટ થવા મૂકી દેવાનું છે નહીંતર બાર કલાક માટે આઈસક્રીમને સેટ કરવા મૂકશો તો આઈસ્ક્રીમ છે તે સરસ એવું સેટ થઈ જાય છે ઉપરથી કેરીના પીસીસને આ રીતે ગાર્નિશિંગ કરવાનું છે અને આઈસ્ક્રીમને આપણે દસથી બાર કલાક માટે સેટ થવા મૂકી દઈશું નહીં તો તમારે ઓવરનાઇટ આઈસક્રીમને સેટ થવા મૂકી દેવાનો છે ફ્રેન્ડ્સ અહીંયા મેં ઓવરનાઇટ આઈસક્રીમને સેટ કરવા માટે મૂક્યો રાખ્યો હતો તો આઈસ્ક્રીમ છે તે સરસ એવો સેટ થઈ ગયો છે હું તમને આઈસ્ક્રીમ છે તે એક બાઉલમાં દે પણ બતાવીશ કે એકદમ ક્રીમી અને ડિલિશિયસ એવો મેંગો આઈસક્રીમ છે તે બનીને તૈયાર થઈ ગયો છે એકદમ માર્કેટ કરતાં પણ ટેસ્ટી ક્રીમી અને ડિલિશિયસ એવો મેંગો આઈસક્રીમ છે તે ઘરે બનીને તૈયાર થાય છે બજારમાં મળતો હોય તેના કરતાં પણ ટેસ્ટી ક્રીમી અને ડિલિશિયસ એવો મેંગો આઈસક્રીમ છે તે બનીને તૈયાર થઈ ગયો છે આઈસ્ક્રીમમાં કોઈ પણ કલર કે કેમિકલનો પણ ઉપયોગ નથી કર્યો તેવો હોમમેડ આઈસ્ક્રીમ છે તે બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ મારી ઘરે મારી બેનના ભાણિયા છે તે આવ્યા છે તો તેની માટે મેં હોમમેડ મેંગો આઈસ્ક્રીમ છે તે રેડી કર્યો છે તો ઠંડો ઠંડો આઈસ્ક્રીમ છે તે બાળકોને સર્વ કરીશું તમે પણ તમારા બાળકોને અને તમારા ફેમિલી મેમ્બરને આઈસ્ક્રીમ છે તે સર્વ કરી શકો છો અને તમે જરૂર ટ્રાય કરજો તમારા ફેમિલીમાં આઈસ્ક્રીમ છે તે બહુ સરસ લાગશે તો ફ્રેન્ડ્સ આજની મારી મેંગો આઈસ્ક્રીમની રેસીપી તમને કેવી લાગે કમેન્ટ જરૂર કરજો વિડીયોને લાઇક કરો શેર કરો ઓર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા ફ્રેન્ડ્સ ચેનલની બાજુમાં આપેલા બેલ આઇકન પર જરૂર પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીની નોટિફિકેશન છે તે તમને મળતી રહે મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્ડ એન્જોય થેન્ક યુ